કોટક પ્રાઇમરી સ્કૂલ તમારું ઓનલાઈન એજ્યુકેશનમાં ફરીથી એકવાર સ્વાગત કરે છે ધોરણ ચાર વિષય ગુજરાતી પાઠ પાંચ ઉખાણા ઉખાણા આપણે નોટમાં લખ્યાતા સમજ્યાતા આજે આપણે ચોપડીમાંથી તેનું સ્વાદય ગુજરાતીની પાકી નોટમાં કરશું સૌથી પહેલાં આપણે વ્યવસ્થિત બધું સમજી લઈએ પછી ચાલુ કરજો લખવાનું પાકી નોટ એટલે કે ડબલ્યુમાં તમે ઉખાણા મેં તમને કીધું તું ગયા પીરિયડમાં લખવાના તે તમે લખી લીધા હશે ઉખાણા અને તેની સમજ આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર કરીશું સ્વાધ્યાયના પ્રશ્નોત્તરમાં પહેલો જ તમારો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો ચોપડીમાં તમારા પેજ નંબર બાવીસ ઉપરથી ચાલુ થાય છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો એમાં પહેલું છે સવારે આવીને સાંજે કોણ સંતાઈ જાય છે તો એનો જવાબ છે સૂરજ સવારે આવીને સાંજે સંતાઈ જાય છે બીજું છે કવિએ કોબીજની સી ઓળખ આપી છે કોબીજ એટલે આપણે જે ખાવામાં વાપરીએ છીએ તે જવાબ કવિના કહેવા મુજબ કોબીજમાં પાનની અંદર પાન હોય છે અને પાન લીલા ધોળા હોય છે કોબીજમાં પાન આપણે કાઢતા એમ એમાં અલગ અલગ અંદરથી બીજા પાન નીકળતા એમ પાનની અંદર પાન હોય છે અને પાન લીલા ધોળા હોય છે ત્રીજો છે મોં ન હોવા છતાં કોણ અવાજ કરે છે મોઢું નથી છતાં પણ તેનો અવાજ આવે છે આ બધા ઉખાણા આપણે વ્યવસ્થિત સમજી લીધા છે જવાબ એનો મોં ન હોવા છતાં કોણ અવાજ કરે છે ચપટી મોં ન હોવા છતાં ચપટી અવાજ કરે છે ચોથો છે જટા હોવા છતાં જોગી કોણ નથી વાળ ઘણા બધા છે છતાં પણ એ જોગી નથી તો એવું કોણ છે તેનો જવાબ છે નાળિયેરને જટા હોવા છતાં તે જોગી નથી પાંચમું જ્ઞાનની બારીઓ કોણ ખોલે છે આપણા જ્ઞાનની બારીઓ કોણ ખોલે છે જવાબ કોમ્પ્યુટર જ્ઞાનની બારીઓ ખોલે છે ત્યારબાદ પ્રશ્ન બે છે અન્ય ઉખાણા શોધીને લખો આપણે ગયા પીરિયડમાં મેં તમને ઉખાણા પૂછ્યા હતા અને કીધું હતું કે કોમેન્ટ બોક્સમાં તમે તેનો જવાબ આપજો તમે એ પણ ઉખાણા લખી શકો છો અથવા તો હું તમને અત્યારે બીજા બે હજી ઉખાણા કહું છું તે પણ લખી શકો છો પેલું છે કાદવમાં જન્મીને પાણી ઉપર રહે એનો જન્મ કાદવમાં થાય છે પણ રહે છે ક્યાં પાણી ઉપર રૂપ રંગ અને સુગંધથી સૌ કોઈને એ ચાહે એનો રૂપ એટલે કે એનો દેખાવ સરસ છે એનો કલર પણ સરસ છે અને એની સુગંધ પણ સરસ આવે છે તો ચાલો બોલો જે એ કોણ છે હા એ કોણ છે કમળ તો આ ઉખાણું પણ તમે લખી શકો છો બીજું છે નાની સડી સુગંધે ભરી નાનકડી સળી છે પણ આખી સુગંધથી ભરેલી છે અન્ય કાજે બળી એ શું વળી બીજા કામ માટે પોતે બળી જાય છે તો એ શું છે વળી તો એનો જવાબ છે ધૂપસડી અગરબત્તી ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે નીચેના કોષ્ટકમાંથી ઉખાણાના ઉત્તરની ફરતે ગોળ કરો તમારી ચોપડીમાં આ રીતનું કોષ્ટક તમને આપેલું છે એમાં તમને કોબીજ છે એમાં તમને ગોળ કરેલું છે પણ ગોળ કેવી રીતે કર્યું છે જોજો કોબીજ છે તે એકદમ આપણને વ્યવસ્થિત વંચાય છે તો આપણે જે પણ ગોળ કરીએ તે એકદમ વ્યવસ્થિત થવું જોઈએ તો આપણે એ રીતે શબ્દ ગોતવાના છે તો સૌથી પહેલું કોબીજ પછી ઈજ જ લાઇનમાં હોઠ હોઠ પછી શું છે નીચે હિંચકો હિંચકો પછી શું છે પડછાયો હિંચકામાં ચની સાથે ચપટી ચપટીનો પ છે એનાથી જ પડછાયો થાય છે ચપટીની નીચે ના છે તો નાળિયેર નાળિયેર યેની ઉપર જ છે તો કોબીજ નાળિયેરનો ર છે તો કોમ્પ્યુટર ઊંધું થાય છે થાય છે ને એવી રીતે અને સૂરજ સૂરજ ઊંધું થાય છે તો આપણે એના જવાબ છે તે વ્યવસ્થિત જોઈ લઈએ આ રીતે તમારે ગોળ કરવાના છે હોઠ હિંચકો નીચકોમાંથી ચપટી છે ચપટીના પથી પડછાયો છે પછી નીચે નાળિયેર છે નાળિયેરના રથી સૂરજ ઊંધો છે કોમ્પ્યુટર પણ ઊંધું છે અને કોબીજ છે આ રીતે તમારે વ્યવસ્થિત કરવાના છે એકો એક અક્ષર વ્યવસ્થિત દેખાવા જોઈએ ત્યારબાદ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો પેલું પાન તો પાંદડું પાનને શું કહેવાય પાંદડું પર્ણ પછી બીજું મો તો મુખ ત્રીજું સંતાવું એટલે છુપાઈ જાવું ચોથું વૃક્ષ એટલે ઝાડ પાંચમું પગ એટલે કદમ છઠ્ઠું દુનિયા એટલે જગ ત્યારબાદ પ્રશ્ન પાંચ છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો એટલે કે એનાથી વિરુદ્ધ હોય તેવું પહેલું જ્ઞાન તો અજ્ઞાન આગળ ખાલી લગાવવાનો છે અજ્ઞાન બીજું જન્મ તો મરણ ત્રીજું ચતુર તો ઠોઠ ચતુર એટલે એકદમ હોશિયાર તો ઠોઠ ચોથું નાનો તો મોટો પાંચમું ઉત્તર તો પ્રશ્ન છઠ્ઠું ઊંઘવું તો જાગવું ત્યારબાદ પ્રશ્ન છે નીચેના શબ્દ આપો પેલું ઉનાળાની સખત ગરમ હવા ઉનાળામાં આપણને સખત ગરમ ગરમ હવા હોય છે આપણે સ્કૂલે આવતા હોય તો બપોરે કેવી ગરમી થતી હોય છે તો એને શું કહેવાય લૂ ત્રણ આંખ વાળું જેને ત્રણ આંખ છે એવું કોણ એવું હોય એને શું કહેવાય ત્રિનેત્ર શંકર ભગવાન અને આમાં ત્રણ આંખ વાળું શું છે નાળિયેર ત્રીજું ચાર પાયાવાળું એક જાતનું આસન બાજટ પ્રશ્ન સાત ઉદાહરણ મુજબ કેવો કેવી કેવું શબ્દ લખો પંખો તો આપણે પંખો શું કહીએ કેવો છે કેવી છે એમ કઈ પંખો કેવી છે એમ ન બોલીએ પંખો કેવો છે કેરી કેવી છે એમ કહીને કેરી કેવી છે કાંટો કેવો વાગ્યો કોમ્પ્યુટર કેવું સરસ છે જીભ કેવી છે ચાંદો કેવો છે નાળિયેર કેવું છે પ્રશ્ન આઠ આડાવડા અક્ષરને ક્રમમાં ગોઠવી શબ્દ બનાવો તમારા અક્ષર છે તે બધા આડાવડા કરેલા છે ફ ફટા ટ તો શું થાય ફટાફટ એવી રીતે પેલું છે સરરી તો શરીર બીજું અજ વા તો અ વા જ ત્રીજું કંકર અને ચોથું સરસ છે ત્યારબાદ પ્રશ્ન નવ છે નીચેના શબ્દ ને શબ્દકોષના ક્રમમાં કોઠો એટલે કે કકાવારી પ્રમાણે અને સ્વર આવતા હોય તે આપણે પેલા જ લઈએ છીએ એમાં બકરી ગોખલો પાંદડું અને સૂરજ તો ક ખ અને ગ તો પેલા શું આવ્યું ગ તો ગોખલો ગ પછી પેલા શું આવશે પાંદડું પાંદડું પછી થાશે બકરી અને બકરી પછી છેલ્લે થાશે સ વાળું સૂરજ હોમવર્ક છે તમારું આજે કરાવેલા દરેક પ્રશ્નો ગુજરાતીની પાકી નોટમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખી પાકા કરવાના છે Thank you.